नमस्ते विद्यार्थी मित्रों, पटेल विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10 सब्जेक्ट इंग्लिश भणवाना छे। विद्यार्थी मित्रों, आपणे टेक्स्टबुकना चेप्टर तो जोया बराबर, जे आपणे ऑगस्ट सुधी चालवाना हता ए आपणे पूर्ण कर्या, अने त्यारबाद आपणे एक्टिव पेसिव जोया। पण वच्चे आपणे एक ब्रेक लईए अने तमारे जे एक्स्ट्रा रीडिंग बुक जेने आपणे कहीए छीए सप्लिमेंटरी रीडिंग बुक, એ આજે આપણે ભણવાના છીએ। તમારે ધોરણ 10માં બ્લેક બુક નામની એક સપ્લિમેન્ટરી રીડિંગ ભણવાની હોય છે, જે તમારે એક્ઝામમાં 14 માર્ક્સનું, હા મિત્રો, તમારે આ બુકમાંથી 14 માર્ક્સનું પૂછાતું હોય છે। તો 14 માર્ક્સ તો ઓછા ન કહેવાય ને, તો તમારે આની તૈયારી કરવી જ પડે, બરાબર ને। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમને એમસીક્યુ પૂછાય છે, કોમ્પ્રિહેન્શન કોઈ એક પેરેગ્રાફ હોય છે, એના નીચે તમારે ક્વેશ્ચન આન્સર હોય છે અને એ તમારે લખવાના હોય છે, અને એ થોડીક વોકેબ્યુલરી હોય છે, થોડા ગ્રામરને લગતા ક્વેશ્ચન હોય છે, એ તો પછી જેવી એક્ઝામ કાઢનારા હોય એના ઉપર ડિપેન્ડ છે। પણ હા, આમાંથી 14 માર્ક્સનું પૂછાય છે એ ફરજિયાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગનું પહેલું યુનિટ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર, વેલાવદરની બ્લેક બ્યુટી વિશે આપણે ભણવાના છીએ। તો તમારી ટેક્સ્ટબુક એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગની જે બુક્સ છે એ જોજો। હું જ્યારે પણ ભણાવું ત્યારે તમારી ટેક્સ્ટબુક્સ છે એ તમારી નજર સમક્ષ રાખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે એના સ્પેલિંગ, એનું પ્રોનાઉન્સિએશન, એની વોકેબ્યુલરીમાં જે ગ્લોસરીના શબ્દો હોય એ બધાનો તમને ખ્યાલ આવે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર, બ્લેક બક એટલે કે કાળિયા, એટલે તમને ખ્યાલ આવે કે બ્લેક બક એનું નામ જ, તમે જો અહીંયા જે બુકનું નામ છે એનું બ્લેક બક છે, એના કદાચ આ પાઠ ઉપરથી જ એ લેવામાં આવેલું છે। બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ, એન્ટીલોપ એટલે ડિયર એટલે કે હરણ, કે બ્લેક બક છે જે કાળિયાર છે, ઇઝ ધ ફાસ્ટેસ્ટ, અહીંયા કયો ડિગ્રી આવી, સુપરલેટિવ બરાબર, ધ આવ્યું અને ESTE લાગ્યું એટલે ફાસ્ટેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલો છે, એટલે કે સૌથી વધારે ઝડપથી દોડનાર, ઓફ ઓલ ધ એન્ટીલોપ એટલે કે જે હરણમાં સૌથી વધારે દોડનાર હોય તો એ કોણ છે, બ્લેક બક કાળિયા। ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, તે મેઇનલી કહેવાય ને કે હંમેશા શેમાં આપણે આ જે કાળિયાર છે ક્યાં જોવા મળે છે, તો કે મેઇનલી ઇન્ડિયામાં જોવા મળે છે, મુખ્યત્વે ભારતમાં એ જોવા મળે છે। બટ ઓલ્સો ઇઝ પાર્ટ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, અને હા, એ બીજા પાર્ટમાં પણ જોવા મળે છે। તો એ ક્યાં, તો કે પાકિસ્તાન, નેપાળ અને બીજી કન્ટ્રીમાં પણ એ જોવા મળે છે। ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા। તો તમને ખબર તો પડી કે ભારતમાં જોવા મળે, પણ ભારતમાં કઈ કઈ જગ્યાએ, તો કે મહારાષ્ટ્ર હોય, ઓરિસ્સા હોય, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા, આ જે રાજ્યો છે એમાં પણ આ કાળિયાર છે એ જોવા મળે છે। ઇન ગુજરાત બ્લેક બક આર સીન ઇન સૌરાષ્ટ્ર, અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો બ્લેક બક છે ક્યાં જોવામાં આવે છે, સૌરાષ્ટ્રમાં જોવામાં આવે છે। ઇટ્સ ઓરિજિનલી હેબિટેડ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્ઝી જંગલ, એટલે શું કહે છે કે આ જો ઓરિજિનલી જોવા જઈએ તો એની હેબિટેડ એટલે કે એનું જે રહેવાનું સ્થળ છે એ ક્યાં હોય છે, ઇઝ ઓપન પ્લેન એટલે કે સપાટ, એન્ડ નોટ ડેન્ઝી જંગલ એટલે કે જે ગાઢ એવા જંગલ હોય એમાં નથી, પણ એક પ્લેન એવું હોય જે જગ્યા હોય ત્યાં જોવા મળે છે। અહીં શબ્દ છે એન્ટીલોપ, એટલે હરણ, અને એક બીજો શબ્દ હતો
habitat. એટલે સ્થળ. એટલે કે એનું ઇંગ્લિશમાં જો સિમિલર મિનિંગ જોવા જઈએ એટલે કે લિવિંગ પ્લેસ. પ્લેન એટલે સપાટ. અને એક શબ્દ છે ડેન્ઝી. એટલે ગાઢ. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રીઝન ઓફ સૌરાષ્ટ્ર. અહીં શબ્દ છે રીઝન એટલે પ્રદેશ. એટલે કે જો ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક, આનો સ્પેશિયલ કાળિયાનો જો પાર્ક હોય તો એ ક્યાં આવેલો છે? એટ વેલાવદર. ક્યાં આવેલો છે? વેલાવદરમાં. એ કયો પ્રદેશ કહેવાય છે? ભાલ પ્રદેશ. અહીં રીઝન. પ્રદેશ ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં આવેલા ભાલ પ્રદેશ જે કહેવાય છે એવું વેળાવદર છે, ત્યાં એનું પાર્ક આવેલું છે. તો આ પેરેગ્રાફમાં શું કીધું છે કે આપણે જોઈએ તો મેઇનલી એ આ જો વર્લ્ડમાં જોઈએ તો ભારતમાં જોવા મળે છે, અને બીજી કન્ટ્રી જોઈએ તો પાકિસ્તાન અને નેપાળમાં જોવા મળે છે. પણ ત્યારબાદ કીધું કે ભારતમાં, ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો જ્યાં જ્યાં જોવા મળે છે ત્યાં રાજ્યોના નામ આપેલા છે, લાઈક આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઓરિસ્સા, કર્ણાટક. આ બધા શબ્દ જે રાજ્યો છે એના જે કાળિયાર છે એ જોવા મળે છે. ત્યાર પછી કીધું તો કે ગુજરાતમાં, તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો ગુજરાતમાં તમે જુઓ તો એને વેલાવદર, વેલાવદર છે એ ત્યાં જોવા મળે છે. અને એ કહેવાય ને એનું સ્થળ કેવું હોય કે એનું લિવિંગ પ્લેસ કેવું હોય, તો કે પ્લેન, ઓપન પ્લેન જગ્યા હોય એ ત્યાં જ હોય છે, એ ડેન્ઝી જંગલમાં હોતા નથી. અને હા, જો જોઈએ તો એનું વેળાવદર છે એનું નેશનલ પાર્ક, સ્પેશિયલ બ્લેક બકનું જે નેશનલ પાર્ક છે એ વેળાવદરમાં આવેલું છે. તો આ વેળાવદર છે કેવો પ્રદેશ કહેવાય છે? તો એ ભાલ પ્રદેશ કહેવાય છે, એ સૌરાષ્ટ્રનો ભાલ પ્રદેશ કહેવામાં આવે છે. આગળ વધીએ. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. તો ચાલો, નો એટલે જાણું, સમથિંગ અબાઉટ એના વિશે કંઈક, કોના વિશે? બ્લેક બક નેશનલ પાર્ક છે એના વિશે આપણે થોડુંક જાણીએ. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ ઇન્ડિયા. તો એની થોડીક માહિતી આપેલી છે કે આ વેળાવદર ક્યાં, જે આ વેળાવદર છે નેશનલ પાર્ક બ્લેક બકનું, એ ક્યાં આવેલું છે? કે ભારતમાં ગુજરાત રાજ્યના ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં એ જે વેળાવદર છે એ ત્યાં સિચ્યુએટેડ છે, એટલે એને સ્થાપેલું છે. એસ્ટાબ્લિશ્ડ ઇન 1976 ઇન ધ ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. કે જો આ જે નેશનલ પાર્ક છે વેળાવદરમાં એ એસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1972. આ તમારે યાદ રાખવાનું છે કે આની સ્થાપના ક્યારે કરવામાં આવી. તમારા જીકે માટે તો ઉપયોગી છે, પણ તમારા સ્કૂલમાં જો કદાચ એકાદી માર્ક્સમાં ઓપ્શનમાં પૂછાય કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તો 1972 યાદ હોય તો તમે લખી શકો. તો એસ્ટાબ્લિશ્ડ એટલે કે સ્થાપના. એની સ્થાપના 1976 ભાલ પ્રદેશમાં, અને એ સૌરાષ્ટ્રમાં જે ભાલ પ્રદેશ છે ત્યાં કરવામાં આવી હતી. ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. આ જે જિલ્લાનું મુખ્ય મથક, ભાવનગરનું જિલ્લાનું મુખ્ય મથક છે, અને તે ભાવનગરથી કેટલું દૂર છે? 72 કિલોમીટર દૂર છે. તો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ
Winter, normally mid-June June to March end, is a good period to see the blackbird. હવે તમને એ તો વાત કરી કે ઇન્ડિયામાં, ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલી, બરાબર. પણ તમે બ્લેકબક ક્યારે જોઈ શકો? તો અહીંયા એમ કીધું છે કે ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, આખા વર્ષમાં તો એ ઓપન જ હોય છે. પણ જો એનો બેસ્ટ ટાઈમ હોય તો કે મોન્સૂન એન્ડ વિન્ટર, આ મોન્સૂન અને વિન્ટર છે એ બંને વચ્ચેનો જે સમયગાળો છે, એટલે કે મિડ ઝૂન, જૂન મહિનાનું મિડ એટલે કે વચ્ચે, ટુ માર્ચ એન્ડ એટલે માર્ચ મહિનાના એન્ડ સુધીમાં, ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેકબક. સારામાં સારો ઉત્તમ સમય છે કે તમે જે બ્લેકબક છે એ જોઈ શકો. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, બિકોઝ મેની સ્પીસીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ, વિચ ઇન્ક્લુડ 3 સ્પીસીઝ ઓફ હેરિયર્સ, લેઝર ફ્લોરિકન ઇગલ, વેડર્સ એન્ડ મેની અધર્સ વોટર બર્ડ્સ એરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર. હવે આ જ સમય શા માટે? તો એની વાત કરેલી છે, ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેળાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ, કે સારો સમય, ઉત્તમ સમય કે આજે વેળાવદરનું નેશનલ પાર્ક છે એ જોવા માટે ડિસેમ્બરથી માર્ચ સુધી છે. બિકોઝ, કારણ કે મેની સ્પીસીઝ એટલે કે પ્રાણીની જાત ઓફ માઇગ્રેટરી એટલે પ્રવાસી, એટલે કે આ ઘણી સ્પીસીઝ એટલે કે ઘણી જાતના પ્રાણીઓ હોય એ ઓફ માઇગ્રેટરી છે, એટલે પ્રવાસી જે જાતના પક્ષીઓ છે, વિચ ઇન્ક્લુડ એટલે કે જે જોડાયેલા છે, 3 સ્પીસીઝ એટલે કે સ્પેશિયલ એના કહેવાય ને, 3 ઓફ હેરિયર્સ, લેઝર ફ્લોરિકન ઇગલ એન્ડ વેડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ એરાઈવ ટુ સ્પેન્ડ વિન્ટર, અને જે પોતાનો સમયગાળો છે, જે શિયાળાનો સમયગાળો છે એ પસાર કરવા માટે અહીં આવતા હોય છે. કોણ આવતું હોય છે? ઈગલ એટલે ગરુડ, વેડર એટલે સારસ, હેરિયર્સ એનું નામ જ છે, અને લેઝર ફ્લોરિકન એ પણ એનું નામ જ છે. આ બધા જે અલગ અલગ જાતના જે પક્ષીઓ છે એ પોતાનો જે વિન્ટર સમયગાળો છે એ સ્પેન્ડ કરવા આવતા હોય છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રિક્વન્સી. શું કહે છે કે ભાવનગરમાં જે એરપોર્ટ છે ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અમદાવાદ, એટલે કે આજે ભાવનગરમાં એરપોર્ટ આવેલો છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય એની સાથે કનેક્ટેડ છે. મુંબઈ એન્ડ અમદાવાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રિક્વન્સી એટલે કે ઘણી સંખ્યામાં મુંબઈથી હોય કે અમદાવાદથી ડેઇલી ફ્લાઇટ હોય છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા, એની નજીક જો કોઈ સ્ટેશન હોય તો એ ઢસા છે. વિચ ઇઝ અબાઉટ 15 કિલોમીટર ધ પાર્ક, જે 50 કિલોમીટર એ પાર્કથી દૂર છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ અવે. શું છે હિસ્ટોરિકલ એટલે કે જે ઐતિહાસિક ટાઉન વલ્લભીપુર છે એ કેટલું દૂર છે? 30 કિલોમીટર એનાથી દૂર છે. અહીં તમે કદાચ, આપણે તો ગુજરાતમાં જ છે એટલે જઈ શકીએ, તો કદાચ ફરવા જવાનું હોય તો વિન્ટર સમયમાં ફરવા જવાનું હોય તો તમારા બેસ્ટ ટાઈમ છે કે તમે આજે કાળિયાર છે એને જોઈ શકો, અવશ્ય એકવાર મુલાકાત લેજો. અહીંયા હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક. ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ ક્રિષ્ના જિંગા ઇન તમિલ, ઇન તેલુગુ લેંગ્વેજ. હવે આ તેલુગુ લેંગ્વેજ છે એમાં શું કહેવાય છે એને? ક્રિષ્ના જિંગા કહેવાય છે.
इट हैज बीन डिक्लेर्ड ध स्टेट एनिमल ऑफ आंध्र प्रदेश अने ए पण डिक्लेर थयेलू छे कि आ जे ब्लेक बक छे एने स्टेट एनिमल कहेवामां आवे क्यानू तो के आंध्र प्रदेशनू आ प्रश्न पूछाय एवो छे के क्या प्रदेशमां जे आ ब्लेक बक छे ए स्टेट लेवलनू एनिमल छे कहेवामां आवे छे तो तमे आंध्र प्रदेश लखी शको अदर लोकल नेम फॉर द स्पेसीज इन्क्लूड काला हिरण सासिन इरालाईमान कृष्ण मृग इन कन्नड़ एंड कालविन इन मराठी आना अलग अलग नाम छे आ ब्लेक बग छे ना अलग अलग जे नाम आपवामां आवेला छे एनी वात कहेवामां आवी छे के आजे ब्लेक बग छे एने बीजा क्या क्या नामे क्या प्रदेशमां क्या नामे बोलाय छे एनी वात करवामां आवी छे के काला हिरण कहेवामां आवे छे सासिन कहेवामां आवे छे इरालाई मान कृष्णामृग इन कन्नड़ एंड कालविन इन मराठी મરાઠીમાં કાલવિન કહેવાય છે કૃષ્ણામૃગ એને કન્નડમાં કહેવામાં આવે છે એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માયથોલોજી બ્લેક બક ઓર કૃષ્ણા ઝીંગા ઇઝ કન્સિડર એઝ ધ વ્હીકલ ઓફ ગોડેઝ મૂન અને જો માયથોલોજિકલ એટલે કે પૌરાણિક કથા પ્રમાણે જોઈએ તો બ્લેક બક છે ઓર કૃષ્ણા ઝીંગા એટલે એ બંને શું કહેવા માગે છે ઇઝ કન્સિડર્ડ એટલે કે માનેલું હોય છે એઝ ધ વ્હીકલ ઓફ ગોડેઝ મૂન એટલે મૂનનું છે એ વાહન કહેવામાં આવેલું છે એકોર્ડિંગ ટુ ગુરુપુરાણ કૃષ્ણા ઝીંગા બ્રિંગ્સ પ્રોસ્પિરિટી ઇન એરિયાઝ વેર ધે લીવ અને ગુરુપુરાણમાં તો એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં આ કાલા હિરણ હશે ત્યાં ત્યાં શું હશે પ્રોસ્પિરિટી એટલે કે સમૃદ્ધિ હશે ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પિરલ એટલે કે ચક્રાકાર એમાં આપેલું છે હોર્ન્સ એટલે કે શિંગડા આ બ્લેક બક છે એના શિંગડા માટે એ ફેમસ છે એના શિંગડા કેવા હોય છે ચક્રાકાર ધ ડિસ્ટિનેક્ટિવ એટલે ડિફરન્ટ ટાઈપ એટલે કે અલગ અલગ પ્રકારના હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગ્ડ વિથ 1-4 સ્પિરલ ટર્ન એટલે કે આવા ચક્ર કેવા હોય છે 1-4 જેવા એના ચક્ર હોય છે શેના ચક્ર હોય છે એના હોર્ન્સ એટલે કે એના જે શિંગડા હોય છે એના વાળેલા હોય છે એવા વળ કેવા હોય છે 1-4 જેટલા ફોટોઝ આપેલો છે એમાં તમે જોઈ શકો છો ઇવન તમે જો યુટ્યુબમાં કે પછી તમે ક્રોમ હોય કે ગૂગલ હોય એમાં સર્ચ કરશો તો તમે એના જે પિક્ચર છે એ તમને જોઈ શકશો જે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચ તે કેટલા લાંબા હોય છે લોંગ હોય છે 28 ઇંચ ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ આર વ્હાઇટ શું કહે છે કે જો મેલની વાત કરીએ તો એનું જે બોડી છે એ કેવું હોય છે બ્લેક અને બેલી એટલે કે પેટ કેવું હોય છે અને આંખની રિંગો કેવી હોય છે એ વ્હાઇટ હોય છે ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝવલી હોર્નલેસ એટલે કે જે લાઇટ બ્રાઉન કલરની જે ફિમેલ હોય છે એ ફિમેલ એટલે ખબર છે ને માદા એ કેવી હોય છે હોર્નલેસ એટલે કે શિંગડા વગરની હોય છે બ્લેક બક યુઝવલી રોમ્સ ઓન ધ પ્લેન ઇન હર્ડ ઓફ 15-20 એનિમલ્સ વિથ 1 male લીડર શું કહે છે કે આ બ્લેક બક હોય છે યુઝવલી રોમ ઓન ધ પ્લેન એટલે કે ક્યાં રખડતા હોય છે ક્યાં ફરતા હોય છે કે જે મેદાન હોય છે ત્યાં ઇન ધ હર્ડ એટલે કે હર્ડ એટલે સમૂહ ઓફ 15-20 એનિમલ્સ વિથ 1 male લીડર આ બધી જે કહેવાય ને રખડતા હોય છે ફક્ત એક મેલ લીડર હોય છે હર્ડ એટલે સમૂહ હવે હર્ડ એટલે બધાનો સમૂહ એવું ન કહેવાય પ્રાણીઓ હોય તો એને હર્ડ કહેવાય પક્ષીઓ હોય તો એને શું કહેવાય ફ્લોક કહેવાય ઓન ધ ઓપન પ્લેન ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રીડેટર્સ
ઓવર લોંગ ડિસ્ટન્સ. શું કહેવાય છે કે ઓન ધ ઓપન પ્લેન, જે ખુલ્લું જગ્યા હોય, ધ બ્લેક બગ ઇઝ ધ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ, કે સૌથી વધારે ઝડપથી દોડનાર છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રીડેટર, એટલે કે જે શિકારી હોય એ પ્રાણી ઉપર એક કૂદકો, એના પર કૂદકો મારી શકે છે. ઓવર લોંગ ડિસ્ટન્સ, એ લાંબા અંતર સુધી સતત દોડ્યા રાખે છે. ઇટ કેન રન, સોરી, ઓન ધ ઓપન પ્લેન ધ બ્લેક બગ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એન્ડ કેન આઉટ રન મોસ્ટ પ્રીડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સ. ઇટ કેન રન 80 mph વેન નેસેસરી, એ કહેવાય ને પર થોડાક સમય માટે 80 જે કિલોમીટર છે એ કાપી શકે છે જો જરૂરી હોય તો. ચિત્તા ઇઝ સેડ ટુ બી ધ થ્રેટ ફોર ધ બ્લેક બગ. જે ચિત્તા હોય છે, પેલું યુનિટ તમે ભણી ગયા, ચિત્તા સ્ટીયર, બરાબર ને, કદાચ સોરી નાઇન્થમાં ભણવાનું આવતું હતું કે ચિત્તા સ્ટીયર. તો અહીં એમ શું કહે છે કે ચિત્તા છે એ કહેવાય ને આના માટે જોખમરૂપ છે. થ્રેટ્સ એટલે જોખમરૂપ. બ્લેક બગ છે જોખમરૂપ હોય છે. અધર વાઇલ્ડ એનિમલ્સ સચ એઝ વોલ્વ એન્ડ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બગ. અને ફક્ત ચિત્તા જ નહીં, જંગલી કોઈ એવો પ્રાણી હોય કે પછી શિયાળ હોય, વરુ હોય કે વાઇલ્ડ ડોગ જંગલી કૂતરાઓ હોય, એ પણ આનો શિકાર કરે છે. પ્રે એટલે શિકાર. પ્રે અપોન, નો શિકાર કરવો. ધ બ્લેક બગ ઇઝ હેર્બીવોર, એટલે કે શું છે, એ ઘાસાહારી છે, એટલે કે એ માંસાહારી છે નહીં. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર એન્ડ ફ્રૂટ. એનો જે ખોરાક છે તો શું હોય છે, એનો પ્લાન્ટ્સ હોય, કોઈ ફ્રૂટ હોય, કોઈ ફ્લાવર હોય કે કોઈ ઘાસ હોય, તો એના ઉપર એનું જીવન ડિપેન્ડ છે. ધ મેક્સિમમ લાઈફ સ્પેન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર, એ ફક્ત એનું જો કહેવાય ને એનું જીવન તો 16 વર્ષનું આયુષ્ય એનું છે. ધ બ્લેક બગ ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન. જે આ બ્લેક બગ છે એ મોસ્ટ ઓફ હન્ટેડ, એટલે શિકારીઓ શું કામ થાય છે, એનો ફ્લેશ એટલે માંસ. એના માંસ માટે, ઇટ્સ સ્કીન એની સ્કીન માટે. ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધીઝ ઇનડેન્જરિયસ એનિમલ્સ. અહીં શું કહે છે કે ઓલ્ધો હા, ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી, આપણા જે ભારતના રૂલ્સ છે એને સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ એટલે કે પ્રતિબંધ કરેલો છે. સ્ટ્રિક્ટલી એટલે કે કહેવાય ને મજબૂતાઈથી, પ્રોહિબિટેડ એટલે મનાઈ કરવી. ઘણી વગેરે જગ્યાએ તમે જતા હોય તો લખી લો પ્રોહિબિટેડ, એટલે કે નો સ્મોકિંગ હોય, સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ, એટલે કે તમે સ્મોકિંગ એટલે તો સમજી ગયા છો, પ્રોહિબિટેડ એટલે કે પ્રતિબંધ હોય છે. દેર આર સ્ટીલ ઓકેશનલી ઇન્ક્લુડેડ્સ ઓફ પોચિંગ ધ નેચરલ હેબ. દેર આર સ્ટીલ એટલે ઘણી વખત એવા પ્રસંગો બને છે કે ઓફ પોચિંગ એટલે કે ગેરકાયદેસર. ગેરકાયદેસર એના જે મનાઈ હોવા છતાં એનો શિકાર કરતા હોય છે. ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બગ ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓફ બિલ્ડિંગ હાઉસ. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ ધ બ્લેક બગ ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ
in India by the Wildlife Protection Act of 1972 થી એની કહેવાય ને એના શિકાર માટે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તમે ઘણી વખત જોવો, તમે કોઈ પૌરાણિક સિરિયલ જોવો તો ઘણી વખત રાજા હોય તો એને એવો શોખ હોય કે હરણનો શિકાર કરવાનો, પક્ષી શિકાર કરવાનો. ત્યારે એવા કોઈ રૂલ્સ હતા નહીં, પણ અત્યારે એના ઉપર રૂલ્સ છે. પણ ઘણા અપવાદ કહેવાય ને, અપવાદરૂપ એવા માણસો હોય કે એને કોઈ માણસને મારવામાં, મીન્સ કે કોઈ પ્રાણી હોય તો એને મારવામાં, કોઈ પક્ષી હોય તો એનો શિકાર કરવામાં એને ખૂબ મજા આવતી હોય. ઘણા એવા હોય અપવાદરૂપ, ઘણા માણસો એવા હોય કે આ રીતના શિકાર કરતા હોય છે. પણ શું તમને લાગે છે એ સારું છે? કોઈ આપણો શિકાર કરે તો શું આપણને ગમે? નહીં ને. તો એમ પ્રાણીનો શિકાર કરો એ કંઈ સારી વાત છે નહીં. વાય શુડ વી નોટ કિલ વાઇલ્ડ એનિમલ? આપણે શું કામ જે એનિમલ્સ છે એનો શિકાર કરવો ન જોઈએ? ફ્રેન્ડ્સ, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાની પોસ્ટલ સ્ટેમ્પ હોય તો એમાં તમે જોજો કે એમાં બ્લેક બકનું ચિત્ર છે. બટ નાવ વિઝિટ સમ ડેઝ વેલાવદર, પણ એ તો જોયું ચાલો પોસ્ટલ ટિકિટ, પણ તમે ક્યારેક એનું વિઝિટ કરજો વેલાવદર બ્લેક બક નેશનલ પાર્ક, એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન નેચરલ સરાઉન્ડિંગ. નેચરલ એટલે કુદરતી વાતાવરણમાં તમે ઘણા એવા બ્લેક બક છે એને તમે નિરીક્ષણ કરજો, જોજો, જાઓ તો તમને ખ્યાલ આવશે કે કેટલા સુંદર હોય છે. અને હા, એમ પણ છે કે જો મને કોઈ એવો ટાઈમ મળે, અવસર મળે, તો હું એવી જગ્યા પસંદ કરીશ કે જ્યાં મને મજા આવે, બરાબર ને? તો તમે એ એક વખત એ પ્લેસ ઉપર જજો તો તમને ખ્યાલ આવશે કે એ વાતાવરણ કેટલું સુંદર હોય છે. હા, ઓફકોર્સ કે આપણે પણ એવો કોઈને બીજાનો વિચાર કરવો જોઈએ. પ્રાણીઓ છે તો કોઈને એવા અટકચાળા તો ન જ કરવા જોઈએ ને કારણ વગરના. એમ કોઈ આપણે બને ત્યાં સુધી કોઈને, કોઈ પ્રાણી હોય પક્ષી હોય એનો શિકાર કરવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો કદાચ ફરવાનું મન થાય અથવા તો વિન્ટર, આપણે પાઠમાં ભણ્યા ને વિન્ટર હોય, તો એ ટાઈમમાં તમે ચોક્કસ વેલાવદર નેશનલ પાર્ક છે બ્લેક બક ત્યાં તમને જોવા મળશે. અહીં આપણું પહેલું યુનિટ છે રીડ 1 એ પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીડ 2 છે એ ભણીશું. અને હા, આની જે ગ્લોસરી છે એ તમારે પાકી કરવાની રહેશે, અને જે ટિપિકલ કહેવાય ને સ્પેલિંગ છે એ પણ તમે નોંધ કરી લેજો. થેન્ક યુ.